હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના આગળના લેક્ચરમાં એક્ટિવિટી 3 સુધી જોઈએ. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ કે તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખી વાર્તા સાંભળો અને તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચીને સંભળાવવાની છે. આ વાર્તા છે બિરજુ ધ બ્રેવ, એટલે કે બહાદુર બિરજુ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, એટલે કે પહાડોમાં એક નાનું ગામડું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર, તે ગામડાનું નામ હતું સૂરજપુર. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર, ચારેય સૂરજપુરની ચારેય બાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સૂરજપુર વેર હેપી, સૂરજપુરના લોકો સુખી હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ, તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા. બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવડ ઇન સૂરજપુર, બિરજુ એક યુવાન પણ સૂરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્થી ટુ, તે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પણ તે બહાદુર નહોતો. હી વોઝ અફેર્ડ ઓફ ઇવન અ માઉસ, તે એક ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, તે રાત્રે કદી બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટેસ્ટેડ હિમ, બિરજુ ધ કાવર્ડ, બાળકો તેને ચીડવતા, ડરપોક બિરજુ. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડકોઇટ્સ, એક વખત ગામડાના સરપંચે કેટલાક ધાડપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તેણે શું કહ્યું હતું એ ચિઠ્ઠીમાં? કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ, તમારા બધા નાણાં અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ, હી શાઉટેડ ધેમ ધ નોટ. સરપંચે ગામ લોકોને બોલાવ્યા, તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડકોઇટ્સ, સમ અધર સેડ વી સેલ ટ્રેપ ધેમ. કેટલાક ગામ લોકોએ ધાડાપાડ ઉપર હુમલો કરવા ઈચ્છતા હતા, તો કેટલાક બોલ્યા આપણે તેઓને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધીયર, હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ, આઈ વિલ ટીચ ધમ અ લેસન. બિરજુ પણ ત્યાં હતો, તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સાહેબ ધાડપાડુઓની ચિંતા કરશો નહીં, હું તેઓને બોધ શીખવીશ. ધ વિલેજર્સ લાફ્ડ એટ, ગામ લોકો હસ્યા. ધ સરપંચ સેડ, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, બિરજુ યુ આર અફેર્ડ ઓફ ઇવન અ સ્મોલ હાઉસ. સરપંચે કહ્યું, શું તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ તું એક નાના ઉંદરથી પણ ડરે છે, હા વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેઓને કેવી રીતે બોધ શીખવીશ? બિરજુ રિપ્લાઇડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. બિરજુએ ઉત્તર આપ્યો, મને 10 સશક્ત યુવાન માણસો આપો, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ, સરપંચ છે એ સંમત થયા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર એટ ધ વિલેજ ગેટ, સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના જાપે ભેગા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક્સ, તે તારનું ગૂંચડું અને સોટીઓ લાવ્યા. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રી એક્રોસ ધ રોડ, તેમણે રસ્તાની બંને બાજુ વૃક્ષો સાથે તાર બાંધ્યા. ધેન ધે હાઈડ ધેમ સેલ્સ બિહાઇન્ડ અ ટ્રી, પછી તેણે વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક, તેઓ અંધારામાં તા. ઇટ વોઝ ડાર્ક એટલે કે શું છે? અંધારું હતું. ધે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ,
તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લેટ નાઇટ ધ ડકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. મોડી રાત્રે ધાડપાડવું ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. તેઓને અંધારામાં તાર જોયા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન. એક પછી એક તેઓ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેમ આઉટ. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. તે કોટ ધ ડકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ધ ટ્રીસ. તેઓએ ધાડપાડુઓને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવ્યું. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. પોલીસે ધાડપાડુઓની પકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. સરપંચ અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો, તે બહાદુર બિરજુ હતો. હવે જોઈએ આપણી એક્ટિવિટી 5, કે વાર્તાનું મુખ વાંચન કરો અને નીચે એ અને બીમાં આપેલા શબ્દનો સાચો અર્થ જોડો. તો પહેલું છે ફોરેસ્ટ. તો ફોરેસ્ટમાં શું આવશે? ફૂલ ઓફ ટ્રીસ. તો એમાં આવશે બી. બીજું છે બ્રેવ. તો બ્રેવ શું છે? જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. પછી એગ્રી. નેહા રિપ્લાઈડ યસ. પછી છે ટેસ. તો ટેસમાં શું આવશે? અંજલિ કોડ લતા લાડુ. રિપ્લાય. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, એટલે શું થયું એ રિપ્લાય આપ્યો કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ જયેશ, 100 મીટર રેસ. પછી છે અરેસ્ટ. ધ પોલીસ કોટ ધ થીફ. આ હતી એક્ટિવિટી 5. અને હવે જોઈએ આપણી એક્ટિવિટી 6, કે નીચેના જે વાક્યો છે એ કોણ બોલે છે અને કોને કહે છે એ લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. એમાં શું કરવાનું છે? કે વિદ્યાર્થીઓ પાસેથી જે નીંદ લીધી છે. તો ચાલો હવે જોઈએ. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તો આ કોણ બોલે છે? તો ડકેટ્સ. એટલે આમાં શું આવશે? ડકેટ્સ. હુમ એ કોને કહે છે? તો કે વિલેજર્સને. વિલેજર્સ. એના પછી છે બિરજુ ધ બ્રેવ. તો એ કોણ કહે છે? તો કે રાઇટર, આ જેણે સ્ટોરી લખી હતી એ. અને કોને કહે છે? તો કે બિરજુને. એના પછી છે ટાઈ ધ વાયર વિથ અ ટ્રી. તો એ કોણ બોલે છે? તો કે બિરજુ. અને કોણે કહે છે? તો કે હિઝ ફ્રેન્ડ. વાયર ટાઈટ બાંધવાનું કોણે કહે છે? એ એના મિત્રોને. એના પછી છે બિરજુ ધ ક્રાઉડ. એ કોણ કહે છે? બિરજુ ડરપોક છે. તો કે ચિલ્ડ્રન. અને કોને કહે છે? તો કે બિરજુને. એના પછી છે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. તો આ કોણ બોલે છે? તો કે બિરજુ. અને કોને કહે છે? તો કે સરપંચને. એના પછી છે કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ. એ કોણ કહે છે? સરપંચ અને વિલેજર્સ. સરપંચ એન્ડ વિલેજર્સ. કોને કહે છે? બિરજુ એન્ડ હિઝ ટીમ અથવા હિઝ ફ્રેન્ડ. યુ આર અફેર્ડ ઓફ અ ઇવન માઉસ. તો એ કોણ બોલે છે? સરપંચ. અને કોને કહે છે? તો કે બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેસ. તો એ કોણ બોલે છે? સરપંચ. અને કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેનને.
એના પછી કમ એ નરેશધર દકોલ તો એ કોણ કહે છે? સરપંચ. અને કોને કહે છે? તો કે પોલીસને. હાઈડ બિહાઇન્ડ અ ટ્રી એ કોણ કહે છે? તો કે બિરજુ. અને કોને કહે છે? તો કે હિઝ ફ્રેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે અહીંયા સુધી રાખશું. અહીંયાથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.